સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. હા મનસુખ, હું પહોંચી ગયો છું કાલી માતાના ખંડેર પર. તું ક્યાં પહોંચ્યો? ઓકે, નજીક જ છો, ગુડ. આવ અને સાંભળ મનસુખ, તારા માટે મેં નવો સ્માર્ટફોન લીધો છે. હા, અને આપણે મર્ડરના પ્લાનના બધા જરૂરી ફોટોગ્રાફ્સ પણ એમાં લોડ કરી દીધા છે. આવ જલ્દી, કમ સૂન. આ માફે છે શું કામ? તમે હમણાં કહો ને મર્ડર નો પ્લાન, મર્ડર શબ્દ સાંભળીને એકદમ આમ 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 હૈયું આમ તક તક તક. કામ પતી જાય ને એટલે પછી સિમ કાર્ડ કાઢી અને બહાર ફેંકી દેવાનું. ઓકે, અને મોબાઈલ મારે રાખી લેવાનો. જો સાંભળ, રેડી? આ વરલીના દરિયા કિનારે મારું એક્વા બ્લુ એપાર્ટમેન્ટ છે અને આ એની બાલ્કની, 10મા માળનો ફ્લેટ છે. હા, દરરોજ સાંજે આ બાલ્કનીમાં ઊભી રહીને મારી વાઇફ જયબાળા સંધ્યા પૂજા કરતી હોય છે. એ જ્યારે સંધ્યા પૂજા કરતી હોય ને ત્યારે પાછળથી કોઈ એને આમ ધક્કો મારી દે ને તો સીધી 110 ફૂટ ઉપરથી નીચે પડે. આખી એ ઘટના એક્સિડન્ટમાં ખપાવી દેવાય, પણ મારે એલાભાઈ જોઈએ છે. એલાભાઈ આવતી 19 ઓગસ્ટે એક અકસ્માત થશે. મારી વાઇફ જયબાળા એક્વાબ્લુ એપાર્ટમેન્ટની અમારી બાલ્કનીમાંથી નીચે પડીને મરી જશે. એ અકસ્માત વખતે હું ઘરે નહોતો અને બીજે ક્યાંય હતો એવો પુરાવો ઊભો કરું એને એલાબાઈ કહેવાય. આવતી 19 ઓગસ્ટે મારી વાઇફ એક્સિડન્ટલી મરી જશે ત્યારે હું બહારગામ હોઈશ અને તમારા બદલે બીજું કોઈ એને ધક્કો મારી દેશે. ધક્કો મળ મારવાની જરૂર નથી. મારા ઘરની જે બાલ્કની છે ને, હા, એમાં આમ એ બાલ્કનીની જે રેલિંગ છે એ આમ 4 સ્ક્રૂ પર ઉભેલી છે. 3 સ્ક્રૂ તો આગલી સાંજે જ કાઢી રાખીશ. બસ કોઈએ જરૂર છે કે જે આ 4થો સ્ક્રૂ છે એ આમ સાંજે સિફતથી કાઢી લે. ધેટ્સ ઈટ. બસ. હા, અરે આ કામ તો કોઈ બચ્ચું એ કરી શકે? એક્ઝેક્ટલી એ જ કામ તારે કરવાનું છે. હું તમારા ઘરમાં ઘૂસીશ કઈ રીતે? ગુડ, એની પણ મેં તૈયારી કરી રાખી છે. મેં જયબાળા માટે એક આરસનું મંદિર ઉદયપુરથી મંગાવ્યું છે, તારી જ ટ્રાન્સપોર્ટ કંપનીમાં આવશે. અને મેં તારા શેઠને કહી રાખ્યું છે કે મંદિર કિંમતી છે, 4 લાખ રૂપિયાનું છે, એટલે કોઈ જવાબદાર માણસ 19 ઓગસ્ટની સાંજે જઈ અને એની ડિલિવરી કરે. તમે જોયો ને, મારા શેઠ મને જ મોકલશે. આવા કામી રગલાને ન સોંપે હો. બસ, તો મંદિરની ડિલિવરી કરવા તું 19 ઓગસ્ટે સાંજે મારા એક્વાબ્લુ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જઈશ. ચિંતા નહીં કરો, મંદિરિયાની ડિલિવરી થઈ જશે, મંદિરને ઘસરકો નહીં પડવા દો. એ ભાઈ, તારે ત્યાં મંદિરની ડિલિવરી કરવા નથી જવાનું, મારું કામ પતાવવા જવાનું છે. ધારો કે એ દિવસે સાંજે જયબાળા બેન બાલ્કનીમાં સંધ્યા પૂજા કરવા ગયા જ નહીં તો બીજો પ્લાન પણ તૈયાર છે. અચ્છા, એટલે પ્લાન એ ને પ્લાન બી. પેલું રહસ્ય કથામાં આવે ને એવું, દર ગુરુવારે વાંચવા છાપાની પૂર્તિમાં રહસ્ય કથા અડધો તારે જઈ એ મંદિરનો ડેમો આપવા માટે સ્વિચ ચાલુ કરવાની. અચ્છા, એટલે ત્યાં જઈને આમ સ્વિચ ઓન કરીશ એટલે તરામ. પણ આમાં તો ભેગો ભેગો હું પણ પ્રભુને પ્યારો થઈ જાઉં ને. એટલી અક્કલ છે મારામાં. હા, તું જ્યારે આ મંદિરની ડિલિવરી કરશે અને ડેમો દેખાડશે ત્યારે કંઈ નહીં થાય. પછી મેં તને અગાઉથી સમજાવી રાખ્યું હશે એ વાયર પાછળથી આમ જોડી અને તારે નીકળી જવાનું. પછી જયબાળા જ્યારે રાત્રે ફરી અંદર જઈ અને મંદિરની લાઈટ સ્વિચ ઓન કરશે ત્યારે શોર્ટ સર્કિટ અને બ્લાસ્ટ થશે. કરમભાઈ, મને આવું ડેન્જર ડેન્જર
વાંચતા આવડે કરતા નો આવડે. તું આમ પ્લાન કર્યો છે ને, હવે તું છેલ્લી ઘડીએ પાણીમાં ના બેસી જા મનસુખ. પણ ગ્રોવર, અસનાની, ડિસ્કોથેક કરીશ હું, આ કામ કરીશ. અબા પણ પણ મને એ તો કહો કે તમે મારું કામ તમામ કઈ રીતે કરશો? આવતી 19 ઓગસ્ટે ગોવામાં એક ટ્રેડ ફેર છે, બિઝનેસ એક્સપો, અને મારી ઇન્ફોર્મેશન મુજબ તારી વાઇફ જે કંપનીમાં નોકરી કરે છે એનો પણ સ્ટોલ ત્યાં છે, અને તારે વાઇફના બોસ તારા વાઇફને જ મોકલવાના છે. એનો રૂમ પણ બુક છે હોટલ સી વ્યુમાં. હા હા, એ જ્યારે પણ ગોવા જાય છે ને ત્યારે હોટલ સી વ્યુમાં જ રોકાય છે. એનો રૂમ નંબર પણ ફિક્સ છે, 001. એક્ઝેક્ટલી. આવતી 19 ઓગસ્ટે હું પણ મારા બિઝનેસનું કામ નક્કી કરી અને ગોવા જઈશ અને હોટલ સી વ્યુમાં જ રૂમ બુક કરાવીશ. મારો રૂમ નંબર હશે રૂમ નંબર 002. બંને રૂમની વચ્ચે એડજોઇનિંગ બાલ્કની હશે. હું 002ની બાલ્કનીમાંથી કૂદી અને 001 તારે વાઇફના રૂમની બાલ્કનીમાં જઈશ, બારીમાંથી અંદર જઈશ, અને અંદર જઈને ખચાક. શું ખચાક? કોઈ ખૂનામરકી નહીં, હશે હત્યા પણ લાગશે અકસ્માત. પ્લાન મુજબ તારી વાઇફ ગેસ ગીઝરથી ગુંગળાઈને મરશે. તારી વાઇફ ચેક ઇન કરે ને એ પહેલાં હું એના રૂમમાં જઈ અને બાથરૂમમાં ચાલ્યો જઈશ, અને પછી એના મોતનો તખતો ગોઠવી બહાર આવીને નીકળી જઈશ. આવતી 19 ઓગસ્ટે તારી વાઇફ આ દુનિયામાં નહીં હોય. છે ને એકદમ ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર? એ મનસુખ શું વિચારે છે? હા, 19 ઓગસ્ટ તો ચપટી વગાડતા આવી જશે ભાઈ. મનસુખ, મનસુખ, એ મનસુખ ક્યાં જાય છે? હા મનસુખ, મનસુખ, મનસુખ શું, મનસુખ શું વિચારે છે? વિચારી રહ્યો છું કે આપણા બેઉમાંથી પહેલો દાવ મારશે કોણ, એટલે કે રેસ કોણ જીતશે, હું ત્યાં પેન્ટ હાઉસમાં કે તમે ત્યાં ગોવામાં? ક્યા બાત હે મનસુખ, ગ્રેટ, ઓલ ધ બેસ્ટ. ચલ મિલાઓ હાથ. મનસુખ તભી હાથ મિલાતા હૈ જબ જોબ ડન હો જાતા હૈ, હમારા સમય શરૂ હોતા હૈ અબ. Hello everybody. Wow, what a lovely house. It's fascinating. I feel vibrations. ચીકુ, હા વા ચીકુ, આ કોણ છે? ચીકુ વાળી લાગે છે, ગાંડી લાગે છે, પણ ગાંડી સરસ લાગે છે. યા પટી જશો. એ બેન, વાય આર યુ? મમ્મી, વાય આર યુ નહીં, હુ આર યુ પૂછાય. આઈ એમ મલાઈકા મુરલીધરન હર ભજન. આમાં તમે કોણ, ફાધર કોણ અને સરનેમ કઈ? આ મરણ નોંધમાં આજ ઉપાધી થાય છે, એટલા બધા નામો છે કે ખરેખર કોણ મરી ગયું એ જ નથી સમજાતું. વોટ ઇઝ માય નેમ? આઈ વિલ એક્સપ્લેન. કમ 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 કમ, સિટ 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 સિટ. આઈ એમ ફ્રોમ મલેશિયા. તે અમારી ફાર્માસ્યુટિકલ્સ ની કંપની છે જેનું ટર્નઓવર 500 મિલિયન નું છે. પણ બેન, તમે અહીં શું કામ આયા છો? આ તમારા માધર છે. એ પુષ્પા બેન છે. યાર તમે કેના બેન કહો છો? She is my husband, Pushpa. Pushpa, fine. Oh. Fine, fine, fine. Glad to meet you. Hava Chiku, Hava Chiku. She is my mother, Deyabe. Charming lady. Hava Chiku, Hava Chiku. Jethi Krishna. Ane tame Mr. Brahma Bhatt, right? Right. Hava Chiku, Hava Chiku. Hava? Hava? Ane peka, Hava. But you look so young. Newsweek માં મેં તમારું ફરીથી યંગ બનવાની થિયરી પરનો આર્ટિકલ વાંચ્યો અને મલેશિયાથી સીધી તમને મળવા આવી. I am so excited. I am also excited.
એક મિનિટ મેમ, તમારી કે મિસ્ટેક થાય છે. એ આર્ટિકલ આમનો નહીં, મારા દાદાજીનો હતો, મિસ્ટર વાસુદેવ બ્રહ્મભટ્ટ. ઓહ નો, ધેન વેર ઇઝ મિસ્ટર વાસુદેવ? હી ઇઝ બગિંગ ફ્રોમ હાઉસ. મારે એમને હમણાં જ મળવું છે, પ્લીઝ કોલ હિમ. હવે એની તો આ બધી મોકાણ છે. વોટ ઇઝ મોકાણ? ધીસ ઇઝ મોકાણ. અમારી કંપની ના સીઈઓ બનાવશો. એ મનુડા, આ બાઈ શું કે છે? આપણા નસીબ ઉગડી ગયા. આ બાઈ બાપુજીને કરોડો રૂપિયા આપવા માંગે. મંદિર ની બહાર બેઠા હતા. તું ઉભી છે શું? જા જલ્દી જઈને બરફ લે આવ, એને મૂઢ માર વાગ્યો છે. જા. દારાસિંહ ની બેન જોઈ અને કેટલા સવાલ પૂછે છે આ ડોસી. કેટલા સવાલ! આટલા સવાલ તો પોલીસે નહોતા પૂછ્યા. અલા, કઈ જાતનો છે આ છોકરો? આળો 50 વર્ષનો થયો તોય પોલીસ નું નામ સાંભળીને ધ્રુજવા માંડે. ને બંધ કર આ લેંગા ચડાવવાનું, બંધ કર ને તો માળું એનો કાઢી લો. લેંગો તો કાઢી હું કરે છે. છેલાના લેંગા વાસણ વાળાને આપી દો એટલે એની આદત છૂટે. હેલો, ડગા જેવો થયો તો એ વાંચવા દો. પહેલા તમે મને એ કહો કે તમે કોઈની અરે મારામારી કરી? અરે જવા દો ને દયા ભાભી. જવા શું દે, તમે બોલો. વાસુ કહી દઉં? આ કહી દે, મને કોઈના બાપની બીક નથી અને આને તો બાપ જ નથી. એટલે હવે તારો બાપ જીવતો નથી એમ. હા તો એમ બોલો ને. ભાભી ભાભી, આ વાસુ આજે ની મંગુ ને શોધવા લોકલ ટ્રેન ના લેડીઝ ડબ્બા માં ઘૂસી ગયો.
પૂછી આવી રે તો એ ડબ્બામાં આપણી નાકા પરની પેલી રંબાડી ખરીને ઈ બેઠી હતી તે વાસુ એ રંબાડીના મોઢા સુધી આમ પોતાનું મોઢું લઈ ગયો તે રંબાડીએ બૂમાબૂમ કરી મૂકી કે બચાવો બચાવો આ ડોસો છડે ચોક મને બકી કરે છે અરે સાલી રંબાડીને હું બરાબર જાણું છું એને છે ને છડે ચોક વાંધો છે ખાનગીમાં બોલાવીને બકી કરો ને તો એક હરા ફૂલો ઉચ્ચારે તમને કરતા શરમ નથી આવતી તો બીજું શું કરે હવે આ ઉંમરે શું કરવાનું હોય તને તો બકી કરવા જાય ને તારા ચોકઠા જ પડી જાય બાપુજી મલેશિયા થી એક મેડમ તમને મળવા આવી છે મારે કોઈને મળવું નથી મને પણ નથી મળવું પ્રાણનાથ અરિયા અને પાછું ચાલુ કર્યું એ મંગળા એ મંગુ બસ કર હવે હવે આ સંતા કુકડી રમવાનું બંધ કર આ મારી હાલત જો તું આ તેને શોધવા લેડીઝ ડબ્બામાં ગયો એમાં બૈરાઓ જબ્બો ફાડી નાખ્યો કાલે ધોત્યું હવે જ્યાં હોય ત્યાંથી મારી સામે આવતી રે મંગળા મારી સામે આવતી રે બસ કિચન મિક્સર ગ્રાઇન્ડર એવરીથિંગ ઓકે નાવ બેડરૂમ યસ માસ્ટર બેડરૂમ ગેસ્ટ બેડરૂમ ફાઇન એન્ડ ધીસ ઇઝ ડ્રોઈંગ રૂમ કર્ટન સોફા એવરીથિંગ ફાઇન ગુડ હવે શું રહી જાય છે ઓ યસ નામ ભાઈ નામ છે તો જગતમાં બધું છે બાકી નામ વગરનો માણસ એટલે બાટલી વગરના બામ જેવો છે યસ પ્રોફેસર અરવિંદ સૂચક એમએસસી બીબીસી ઝી એચડીએફસી એનએસબીસી આઈસીઆઈસીઆઈ જાતને આખી એબીસીડી આવી ગઈ એમાં તો હશે આટલી બધી ડિગ્રીઓની ખબર કોને પડવાની છે મારા બાપને યસ શું વાહ હિયર ઇટ ઇઝ એવરીથિંગ ડન હવે શું બાકી રહી જાય છે ઓ યસ ઓપરેશન બેંક ઓફ અમેરિકા યસ ઓ મિસ્ટર પટવર્ધન બોલો બોલો જુઓ ને મેડમ ગઈકાલે તમારા હસબન્ડ મારી બેંકમાં આવ્યા 5 લાખનો ચેક ડિપોઝિટ કરાવ્યો પણ અકાઉન્ટ નંબર લખવાનું જ ભૂલી ગયા એઝ યુઝ્યુઅલ તમે તો જાણો છો ને કે મારો હસબન્ડ કેટલો ભૂલકણા છે આઈ નો ગઈકાલે મારી બેંકમાંથી ભૂલમાં મારી જ છત્રી લઈને જતા રહ્યા શું વાત કરો છો પણ ઘરે આવ્યા ત્યારે તો કોઈક નું રેનકોટ પહેરીને આવ્યા હતા એનીવે બેલેન્સ કેટલું છે જી 12 લાખ 12 લાખ બાપરે એ 12 લાખ બાપરે એમ નહીં બોલવાનું 12 લાખ બસ 12 લાખ એમ બોલવાનું તો ઇમ્પ્રેશન પડે ઓ સારી સારી શું છે અમને લોકોને આદત નથી ને તું તો જાણે છે મનહર કે અરવિંદનો પગાર તો
માત્ર 35,000 રૂપિયા છે. આઈ નો એટલા માટે તો આપણે આ બધું નાટક કરી રહ્યા છે જેથી લંડન થી આવેલી તારી મમ્મી અરવિંદ થી ઇમ્પ્રેસ થાય અને તમને લોકોને 5 કરોડ નો વારસો મળે. ઓ યસ યસ મનહર થેન્ક યુ સો મચ, રિયલી થેન્ક્સ અ લોટ. યુ નો વોટ, આજ સુધી હું તને અરવિંદનો સૌથી યુઝલેસ ફ્રેન્ડ માનતી હતી, પણ આજે મને ખબર પડી કે તું અરવિંદનો સૌથી યુઝફુલ ફ્રેન્ડ છે. એટલે જ હરામખોર મારો યુઝ કર્યા કરે. કે મને એક વાત કર, તે રાતોરાત આ ઘર કેવી રીતે મેનેજ કર્યું? મનહર, મોદી માટે કોઈ કામ મુશ્કેલ છે જ નહીં. શું છે, આ ફ્લેટ એ લોકો સિરિયલના શૂટિંગ માટે ભાડે આપે છે અને આપણે એક અઠવાડિયા માટે ભાડે લઈ લીધો છે. ઓહ, એટલે તું સિરિયલ પણ બનાવે છે? આપણું કામ જ બનાવવાનું. કઈ નઈ મને એ કે આ બધું કર્યા પછી તો તમને 5 કરોડ નો વારસો મળશે ને? વેલ, ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન માય મધર, લેડી સુવર્ણલતા, મારા ફાધર ની સેકન્ડ વાઇફ, એટલે કે મારા નવા મમ્મી. યુ નો, એ લંડન થી અહીં શું કામ આવે છે? અરવિંદ કહેતો તો કોઈક સ્વામી ની ભક્ત છે ને હરિદ્વાર કઈક હવન કરાવવા જવાની છે. બધા બાના છે, હકીકતમાં તો એ તપાસ કરવા આવી રહ્યા છે કે મારી મેરિડ લાઈફ કેવી છે. ને તું તો જાણે છે કે મેં મારા ડેડીની ઈચ્છા વિરુદ્ધ અરવિંદ સાથે લગ્ન કર્યા હતા. આઈ નો મેં બધા મળીને સૂચકને કહેતા હતા કે એ બબુચક, તું ભલે સ્માર્ટ દેખાય નહીં પણ સ્માર્ટ હોવાનો ડોળ તો કર, નહીં તો કઈ મૂરખ છોકરી તને પરણશે. ને તું પણ નહીં. હું મૂરખ છું? નહીં, હું એમ કહેતો હતો કે તું મારી વાત છોડ, તું તારી વાત કર. યુ નો, લંડનમાં અમારી કરોડોની પ્રોપર્ટી છે, પણ હા, એમાંથી મને કંઈ પણ આપતા પહેલા મારા ડેડી ખાતરી કરવા માંગે છે કે અરવિંદ સાથે લગ્ન કરીને હું સુખી છું કે નહીં, અરવિંદનું સ્ટેટસ એમના ખાનદાને શોભે એવું છે કે નહીં. ઓ, એટલે ઇન શોર્ટ, લંડન થી આવેલી તારી મમ્મી જો અરવિંદ થી ઇમ્પ્રેસ થાય તો જ તમને 5 કરોડ નો વારસો મળે, નહીં તો ઇલ્લે. એક્ઝેક્ટલી, ડોન્ટ વરી, તારી મમ્મીને એવી પટાવશું કે તમને પૈસા મળશે જ. અરે તને ખબર નથી મેં મારા કેટલા ફ્રેન્ડ્સ ને રાતોરાત લખપતિ બનાવ્યા છે. ખરેખર? હા, પણ પહેલા જો કે એ લોકો બધા કરોડપતિ હતા. બાજુના ફ્લેટ ની બેલ દબાવી એટલે જાડી બાઈ એ દરવાજો ખોલ્યો અને હું એમ સમજ્યો કે તારી મમ્મી આવી ગઈ છે એટલે હું વાલ થી એને ભેટી પડ્યો. ભેટી પડ્યો? હા, ભેટી પડ્યો એટલે બાઈએ સાઈ સાઈ કરીને બૂમો પાડી એટલે મને થયું કે તારી મમ્મી સાઈ બાબાની ભક્ત છે એટલે મેં કહ્યું શ્રદ્ધા સબૂરી ને મેં એના પગ પકડ્યા. ઓ ગોડ, જેવો વાંકો મળ્યો કે એનો વર આવ્યો સલો મીરચંદાની ને મારા વાસામાં ધબ્બો મારી દીધો. એ મીરચંદાની તેરી તો મેં ચિંદી ઇધર આના ઇમાં ક્યાંથી ખુલે છે દરવાજા? ઇધર આ સલો ઇધર એટલે જ મને એની ચિંતા થાય છે. તું નહીં માને, 4 દિવસ પહેલા અમે રસ્તામાં સામ સામે થઈ ગયા હતા તો આ મને કે બેન, મેં તમને ક્યાંક જોયા એવું લાગે છે. બોલ હવે આનું મારે શું કરવું જોઈએ? યાદ રાખું તો પણ વડે છે, જોયા હોય. બેઠો છું છે, તૈયારી કર, તારી સાસુ ગમે તે ઘડી આવતી જશે. ભાઈ હું શું કહું છું, મને બહુ નર્વસનેસ જેવું લાગે છે. અરે ચિંતા નહીં કર, હું છું ને. સાંભળો, હું નીચે કમ્પાઉન્ડ માં જઈને ઉભો છું, ઓકે? એ પણ શું કામ, નીચે જાય તો અહીંયા જ રહે ને અમારી સાથે. એ ડોબા, નીચે જઈને ઓલા વોચમેન ને કહીશ કે તારી સાસુ આવે ને એટલે સૌથી પહેલા તો એના આમ સેલ્યુટ મારે, પછી આપણો આ ફ્લેટ બતાવ્યો, સમજ્યો? વેરી ગુડ, તૈયાર કર. ઓકે અરવિંદ, તને બધું યાદ છે ને? મમ્મીને શું ગમે છે, શું નથી ગમતું? તું ચૂપ કેમ છે, શું થયું? મોના મને ધક 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 થાય છે. પ્લીઝ પ્લીઝ, આજનો દિવસ સંભાળી લે, મહેરબાની કરીને મમ્મીની સામે કોઈ વફાટ કરતો નહીં. હા, એક મિનિટ. શું? આ શાલ
આ શાલ લે. શાલ એટલે હવે અત્યારે આટલી ગરમીમાં મારે શાલ ઓઢીને બેસવાનું છે? ઓ તારા માટે નથી, આ શાલ તું મમ્મીને ઓઢાડજે એટલે મમ્મી રાજી રાજી થઈ જશે. અચ્છા તારી મમ્મીને ઓઢાડવાની છે? હા. તને મમ્મીના સ્વામીજીનું નામ યાદ છે? હા ભાઈ, આ કેટલું બધું યાદ રખાવો તમે. બોલ. એમના સ્વામીજીનું નામ છે માણેકચંદ. માણેકચંદ નહીં, સ્વામી સત્યાનંદ. સ્વામી સત્યાનંદ. હા. તારી સાસુ તારી મમ્મી આવી ગઈ, લિફ્ટ માં આવી જ રહી છે. તૈયારી થઈ ગઈ ને? હું અંદર જાઉં છું. હા ઉભા રે, હું પણ આવું છું. અરે શું કરે છે, આને પકડ અહીંયા આગળ. અરવિંદ, અરવિંદ ઉભો છે શું? ઓકે. દરવાજો ખોલ. નહી તું ખોલ. ના તું ખોલ. શું ગોળ ગોળ કરે મારી પર? ખોલ. હસબન્ડ પ્રોફેસર અરવિંદ સૂચક. ચાલો હવે ટોપિક બદલો, ને તો હું માં ટાઈમ જશે. સાસુજી શું કરો છો? પગે લાગ્યો છો. રહેવા દો જમાઈરા, જ રહેવા દો. જો કે મને ગમ્યું, આનું જ નામ સંસ્કાર. ના સૂચક, મારું નામ અરવિંદ સૂચક. જોક કરે છે મમ્મી, જોક કરે છે. જો કે હાસ્ય એ જ જીવનનું ઔષધ છે એવું સ્વામીજી કહે છે. બોલો જય સ્વામી સત્યાનંદ. મમ્મી હું તમને મારું ઘર બતાવું. આ તરફ બાથરૂમ છે, કિચન છે. આ કિચન છે, વાસ્તુ પ્રમાણે ચેન્જ કરી નાખ્યું. કમ આ બાજુ છે. જો કે વર બૈરી માટે તો બધી વ્યવસ્થા છે, પણ બાળકોનું શું? ફ્લેટ સાથે બાળકો નથી આપતા. જોક કરે છે મમ્મી, જોક કરે છે. અરે હા, અરવિંદ તમારું સ્વાગત કરવા માંગે છે. એક જ મિનિટ. હાજી હાજી. સાસુજી હું તમને ચાદર ઓઢાડીને તમારું સ્વાગત કરું છું. આમાં શું છે યાર? શાલ છે. હું તમને શાલ ઓઢાડીને તમારું સ્વાગત કરું છું. સાસુજી વેલકમ ટુ ઇન્ડિયા. વાહ, બસ આવી ચાલ વર્ષો પહેલા મને સ્વામીજીએ ઓઢાડી હતી. બોલો જય સ્વામી દેવાનંદ. સત્યાનંદ. સોરી, એટલે કે જ્યાં સત્ય છે ત્યાં જ દેવ છે, ત્યાં જ આનંદ છે. એટલે સરસ બોલ્યા સૂચક, બહુ સરસ બોલ્યા. ચાલો પાસ. દીકરી, ઘરમાં નોકર ચાકર નથી? હું છું ને, રજા પર ગયો છે. ગામમાંની વાઈફ પ્રેગ્નન્ટ છે એટલે. હા બિચારો 3 વર્ષે ગયો. છતાં વાઈફ પ્રેગ્નન્ટ છે, એ કેવી રીતે બને? જય સ્વામી સત્યાનંદ. અરે ભાઈ